أعوذ بالله السميع العليم العظيم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد صلى الله عليه وسلم وعلى بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين، ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم ومسائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم، بسم الله الرحمن الرحيم: العلماء أمتي كأنبياء بني إسرائيل. سلام اللهم صل على محمد. مؤمنين الكرام، أنا عزادار الإمام حسين عليه السلام. آج شب جمعة سے شب جمعة نا وارا وارا تو یاد اپاوی جوئے بھلے بدا نے خبر ہوئے معلوم ہوئے پہنے رپیل ضرور چھے کہ کبھی جوئے کہ شب جمعة دعا نہیں رات چھے فقط نہیں کہ دعا کو میں پڑھی لی دی پتی کی دعا مانگی اللہ پاس دعا مانگوا نہیں رات چھے استغفار نہیں رات چھے کہ استغفار استغفار کرو توبہ مانگو اللہ پاس پوتانا ماتے بجاوا ماتے دعا کرو مرحومین ماتے دعا کرو امام زمانہ علیہ السلام نے رات سے کال سوار نہ صبح نہ آوے تھا صبح نہ یا جاہر تھے ان رات سے موت نے یاد کروانی رات سے کہ مرحومین نے یاد کرے تو اپنے موت یاد کریے کہ منی پر موت آوانو چھے કબ્રસ્તાન સાફ કરી છે તો કોકને એમાં નાખવું તો પડશે ને, અને સાફ નહીં હોય તો એમાં નાખવું પડશે. એ તો કબ્રસ્તાનની અંદરમાં તો લઈ જવામાં આવશે, કોઈ અહીંયા બાકી રહેવાનું નથી. આગા બેજત કહેતા હતા કે તમે છે ને સલવાતની તસ્બી કાઢો, સલવાત ને જ્યારે થાકી જાઓ ઇસ્તગફારની તસ્બી કાઢો, ઇસ્તગફાર કાઢો, استغفر الله ربي واتوب اليه، يقول اللهم صل على محمد وعلى محمد. صلوات برضه اللهم صل على محمد وعلى محمد. કે કેવળ લિખિત વિસલ છે ને એ બધી સરખું નથી હોતું, જાત જાત છે. ઓલો મિકાની છે ને ખબર, અમારી યાદ છે મિકાની છે, હું દરરોજ એને કહું છું કે એ તો આ તો કાળો થઈ ગયો, તો એનો લિખિત વિસલ ક્વિઝિનમાં વપરાય છે ને, એનું બીજું કે કેમ દાગ નીકળે, તાશ કેમ નીકળે, એનું લિખિત જુદું છે. તો જેવું જેવું લિખિત સસ્તું હોય છે, પ્રોમોશન હોય છે, જાત જાતનું હોય છે, પણ લિખિત જેવું સારું હશે એવી રીતે સાફ થશે કપડાં એ જ પ્રમાણે. તો એ જ પ્રમાણે ગુનાઓને સાફ કરવા માટે બધા લિખિત સરખા નથી. ઇસ્તગફાર પણ ઘણા ગુનાઓને માફ નથી કરી શકતું, યાદમાં લઈએ સલવાત કરી શકે છે. આપણને એમ છે કે સલવાત એટલે બસ આ સલવાત છે, બસ સલવાત ઘણી ચીજમાં કામ આવે છે. તો સલવાત એ ગુનાઓને એવી રીતે માફ કરે છે, સાફ કરે છે, નેતવા લેવી છે કે કોઈ એવું કામ નથી કે કરી શકે. તો એટલે કહે છે કે ઇસ્તગફાર કરો, તો બા માંગો અલ્લાહ પાસે, તારા પાસે આવું છું, મારી ભૂલ થઈ ગઈ છે, ગુના થઈ ગઈ છે, અને સલવાત પણ પડતા રહો. કદાચ અલ્લાને રહેમ આવે એવો ટાઈમ હોય અને ગુના માફ થઈ જાય. તો આ શબે જુમા એ રાત છે, બધે ટાઈમ અલગ અલગ હોય છે. શબે જુમાના આખી રાત અમાલની રાત છે, અને જુમાનો દિવસ એ જ છે. એટલે એક જ દિવસ ટાઈમ માટે દુઆ ન માંગવી, તમને ખબર નથી ક્યારે દુઆ કબૂલ થાય.
સુરત આથમત હોય ત્યારે કે દવા ઇસેમાં પડો શું કામ સુરત તો આથમે છે બસ સે લા ફિન એવું રહેમતનો દિવસ છે એ બંધ થઈ છે પાયણા બંધ થઈ છે તું આ માંગુ છે જુમ્માની નમાઝમાં જ્યારે સફ ખડી થઈ જાય તરત દુઆ માંગુ હવે નમાઝ ચાલુ થશે એની પહેલાં દુઆ માંગુ અઝાન થઈ જાય અઝાન એને કામાની વચ્ચે દુઆ માંગો તો એવી એના ઘણા ટાઈમ છે કે જેની અંદર તમે અસરના વખત પછી કે જોહરના વખત પછી એટલે કે છે કે જોહર પછી તમે સલવાતની તસ્બી કાઢો ને અસરના વખત પછી તસ્બી કાઢો આટલી તસ્બી કાઢો આ તસ્બી કાઢો તો એનું કારણ છે કે સુબહની નમાઝ પછી તસ્બી કાઢો દુઆ પડો તો ઘણી વખત માણસ એમ છે કે સુબહની નમાઝ પછી સુવું મકરુ છે એમ કે છે પોતે ઉઠે છે મોડો સુબહનો ટાઈમ સાડી પાંચ વાગે એ કે કેટલા વાગે ત્યાં જાતા પોણા સાત વાગે તું એવું ઈઠો સાડા છ વાગે સાડી છ વાગે એવું ઈઠો તો એ ક્યાંથી સુવે તો એ કે સુવું મકરું છે તો ક્યાં સુવે બાકી ક્યાં રહ્યું છે સુવાનો ટાઈમ એ તો સૂરજ ઉગશે તું ઉઠ સાડા પાંચ વાગે તો હું તને કહું કે સુવું હવે મકરું છે એ જરૂર નથી કે સુબહની નમાઝ પછી જો માણસ દુઆ પૂરવા બેસે તો સૂરજ ઉગી જાય પણ દુઆ પૂરી ન થાય એટલી તો દુઆ છે ને સુબહમાં બધી પડવાની છે દુઆ સૂર્ય યાસીન પડો બરકતવાળો સૂરો છે આપણે એમ થાય કે મરી જાય ત્યારે જ સૂરો પડવાનો છે ને જે ઘરમાં સૂર્ય યાસીન પડાતી હોય અહીંયા બરકત નાજી થાય છે અલ્લાહની રહેમત ઉતરી છે સૂર્ય યાસીનથી આપણે એને તો એમ સમજીએ કે મુર્દાનો સૂરો છે ના એ તો સૂરો બરકતનો સૂરો છે દુઆ માંગવાનો સૂરો છે આ સૂર્ય યાસીન એક સુરાઓ પડવામાં આવે સૂર્ય વસફાત છે જુમાણ પડવામાં આવે તો તસવીઓ કાઢવામાં આવે ઘણી દુઆઓ છે જે પડવામાં આવે તો એ છે કે તમને જો મુશ્કેલી હોય ને મુશ્કેલી મને આગા બેજત જ કે છે આગા બેજત જ છે મને યાદ આવીશ તો એ કુલ ઔઝ બે રબ્બિલ ફલક અને કુલ ઔઝ બે રબ્બિન નાસ એ પડ્યા રહો વારંવાર એ પડો તો તમારી તકલીફ ફેલી જશે ક્યારે યાદ આવે મોટર ચલાવતા ચલાવતા દુકાનમાં ગ્રાહક ના આવે મોટર લેવાની કે લોકો શું કરવાનું પડો પુરાવું તો બેરું પલક પુરાવું તો બેરું બિન નસ બધે શૈતાન ભાગી જશે માણસો આવશે મોટર લેવા સલવાત પર મોહમ્મદ એ બધે આ સુરાઓનો એટલો લાભ છે ને મારું કહેવાની છે તો આ લંબાવીશ નહીં પણ હું તમને એક હમણાં હદીસ પડી એનું કામ એ હદીસનો માયના એ હતી હદીસની માયના કે પૈગંબરની હદીસ છે કે મારા ઉમ્મતના આલિમો મારા જે આલિમો છે ને એ બની ઇસરાયલમાં જે પૈગંબરો છે એના જેવા છે ક્યાં પૈગંબર ને ક્યાં આ તો માસૂમ છે પછી મોજીજાની તાકાત છે અને અલ્લાહ પાસે ઇલ્મ મળ્યો છે આ તો શીખે છે દુનિયામાં શીખે છે એ માસૂમ નથી પણ એનો મરતબો તમે જો રસૂલ બતાવે છે બની ઇસરાયલના આલિમોમાં તો જનાબે મૂસા હતા હઝરત ઈસા હતા એ બધા એવા મોટા મોટા જેની પાસે કિતાબ હતી શરિયત હતી કે છે કે મારા આલિમો એવા છે એનો દરજો એટલો જ છે મરતબો એની મેરિત તો તમે એક આલિમની જ વાત કરો એક અત્યારે આજ બે આલિમની વાત કરવાની છે પણ આ એક આલિમની વાત કરું ઇમામ ખમેની રોહુલ્લા ખમેની મુસવી હતા ને ઇમામ સાતમા ઇમામની ઓલાદમાં ગયા તો એ ખમેનના હતા ખમેનના રહેતા હતા એટલે ખમેની કે છે ખમેની નથી એનું નામ એનું નામ તો રોહુલ્લા હતું એનું પણ ખમેન કરીને રેજિયો છે અહીંયા રહેતા હતા તો ખમેની ઈરાનમાં યાદ જ છે બધાને એમ જેમ કે આગળ હોય છે આગળ સિસ્તાની છે એનું નામ ક્યારે સિસ્તાની સિસ્તાનમાં રહે છે તો સિસ્તાન ત્યાં છે તો ઇમામ ખોમેનીનો હમણાં એની વફાતનો દિવસ હતો કાત સ્વાય કે હું યાદ કરું છું ત્રવા જોયના હતો શનિવાર હતો રાતને ગુજરી ગયા દિમાશ હતો કાત સ્વાય મિલ નફસો કતરો નફ દિમાશનો દિવસ હતો અને ત્યારે એલાન થયું કે એ ગુજરી ગયા છે મિલ નફસો કતરો નફ એ આવ્યા ઈરાન ત્યારે કોઈ ફેબ્રિયાના પગ મૂક્યો ઈરાનની જમીન ઉપર મિલ નફસો સુશાંત દિઝનફ એ ઓન્સ ફેબ્રિયાના એ ડિક્લારી કે રિપબ્લિક ઇસ્લામિક અને દસ વર્ષ
એ લીડર રહ્યા એસપરસ કતર મેનેજમેન્ટ આઈ લાગ્યા પણ કેવી લીડરશીપ કરી આજે કારણ કાતરા ત્યાં રિપબ્લિક ઇસ્લામિક ને કારણ કાતો ડકતી નથી રિપબ્લિક ડકતી નથી આપણે અહીંયા ડકીએ છીએ એ વાત નથી જે વાંધી આવે છે ને પૂછતું તમને કંઈ ખબર નથી અહીંયા જે સાંભળીએ છીએ તો કંઈ વાંધી ખાતું નથી તમે ત્યાં તો બહુ જ બોલતા હતા આમ છે તેમ છે જરાક નવા સમાચાર સાંભળો તો ગામમાં ગાજો છો મજલિસમાં એટલા માટે આવો કે આ સમાચારો સંભળાવો ખબર પડી આવે આપણને કેટલી મોહબત છે એના ખરાબ સમાચાર સંભળાવવા માટે તરત આપણે તૈયાર થઈ જાય એ તો નથી લગતી તો એમ જ છે તો એ વસ્તી વધતી જાય છે એકત્રમાં 2 મિલિયન થઈ ગઈ છે તો આ ઈરાન છે તો આ ઇમામ ખોમેનીની એક વાત કરું એની કાઢી નાખે ને ઈરાનથી કાઢી નાખે 1907 કાયદા તુર્કી ગયા તુર્કીથી ઈરાક આવ્યા નજફ હતા નજફમાં ગયા ને પછી 2-3 મહિના અહીંયા ફ્રાન્સ ગયા છેલ્લે અને પછી આવ્યા ઈરાન તો વધારે વર્ષ તો વાંધ્યા ક્યાં જાઉં એક્ઝિલમાં હતા તો એ ઈરાક ગયા મજબ એનો એક દીકરો એવો આવી જઈ જરાને ઓલાદ આવી તો એક માણસને એમ થયું કે મારા પાસે ખૂંસાના પૈસા છે તો હું દયા માગા એના પૈસા અહીંયા માણસ રહેતો હતો અહીંયા ઈરાન આ ગયા હતા ઈરાક ઈરાનથી એને જવું છું ઈરાક પૈસા દેવા ખૂંસાના પૈસા તો ગયો પૈસા લઈને કેવી રીતે ગયો કેમ ગયો મને ખબર નથી પણ ઈરાક ઉતરીએ ગયો આગાની સામે આવી ગયું આગાને પૈસા દીધા આગા કે હું પૈસા ના રાખું વિચાર કર તમને કે મને એમ થાય છે આપણે તો અહીંયા તો આજે બધે પૈસા લઈ લઈએ જે આવે પૂછે છે આપણે ક્યાં છે લઈ લે કામ આવશે તો પછી નથી લેતા માણસને તો એમ થાય ને કે મારા શું પૈસા આરામના છે હું આથી તકલીફ લઈને આવ્યો છું અહીંયા આવ્યો છું આવી મહેનત લઈને એટલી આ એટલી બીક એટલી તો સરકારની બીક ને રાજ એવો હતો ઇમામ ખોમેનીને કાઢી મૂકી તો મારી કેવી હાલત થશે પૈસા લઈને હું જાઉં છું તો ઇમામને એમ તો થતું હશે ને દિલમાં મને ખબર નથી હોય કે ના હોય હું મારા ઇમાજીને કરું છું દિલમાં એમ થતું હશે કે કેમ પૈસા મારા કબૂલ નથી કરતા એસ કે પૈસા બરાબર નથી યા તો હું બરાબર નથી કેમ ઇમામ પૈસા મારા રાખતા નથી એ એસિસ્ટ કરે છે મેં ઇમામ રેસ્ટ શીર્ષે પોઝિશન તો એ નથી નથી લેતા નથી છેલ્લે એને કહે છે કે તું છે ને પૈસા લઈ જા બીજા કોઈ મુસ્તૈદ ને દે પણ એમ જ ના દે છે રેશિયો લે છે અને આપણે રેશિયો બોલે છે રેશિયો ફિસ્કાલ કપે ને ઓલીએ રેશિયો કપે ને એમાં જ કહે છે કે અમે તમારી રેશિયો કઢાવી દઈશું તો રેશિયો ખપશે કે રેશિયો કઢાવજો આગા એમ કે છે પૈસા ઇમામ ના હોય ને દેવા ના હોય એમાં રેશિયો હોય પણ ઇમામ શું કામ એમ કીધું એ આયતુલ્લાહ કોમી રેશિયો કઢાવજો એ બીજા મુસ્તૈદને દેવા એમ ના કીધું કે સરકારને દયા ફળાણ દયા મુસ્તૈદ કે હું જે તબલીગમાં વાપરું છું સારા કામ એ મુસ્તૈદ એમાં જ વાપરશે કેમાં વાપરશે કામ તો એ બીજું એવા કામ નહીં કરે ને ઉસ્તૈદ એ તો એ જ કામ કરશે કે જે ઇસ્લામના હશે કામ શરિયતના હશે તબલીગના હશે ઇસ્લામને ફેલાવાના હશે તેમાં જ કરશે હું નહીં કરું એ કરશે મુસ્તૈદને દેવો બીજા મુસ્તૈદને અને રેશવી લે શું કરે આગા ઇનકાર કરી લીધા છે મોટા આગા આયતુલ્લાહ જેની મોહબ્બતમાં પોતે આવ્યો અહીંયા શું કરે લાતર થઈ ગયો પૈસા લઈને થોકડો લઈને કયો કારણ ક્યાં મુસ્તૈદ પછી ગયો કામમાં દેવો એ કે મને રેશવી દો રેશવી ભાઈ દે રેશવી લઈ અને આવ્યો ગામમાં પાછો એના દેશ ઈરાન આવ્યો જ્યારે ઈરાન આવ્યો ને
تي كنترول كنترول એને પકડી ગયા લઈ ગયા પોલીસ કે તું પૈસા લઈને ગયો તો અહીંયાથી પોલીસ ને હવે ખબર પડી પછી ખબર હોય ઉપર નથી ખબર કે તું પૈસા લઈને ગયો તો અહીંયાથી કે ઇમામ ભવાનીને તું પૈસા દેવા ગયો છે કે ના હું કાંઈ એને દેવા નથી ગયો પૈસા પૈસા નતો લઈ ગયો કે આ લઈ ગયો તો હું બીજા કોઈને દીધો અરે રેશી આ એની રેસી હું ક્યાં દઈ ગયો છું બચી ગયો ક્યાં મુસ્તૈદ રહેતા હતા હીરા ક્યાં માણસ રહેતો હીરા પૈસા ઇમામે જમા ના ઇમામ એને આયતુલ્લાહ ખોમેની જોઈને કહી દીધું કે હું આ પૈસા નથી લેતો કારણ કે એમાં તારી જાનની સિક્યુરિટી નથી ને હું લઉં સિક્યુરિટી કપતી હોય તો જામી જાન દે આવને રેસી લઈ લે તો તારી સિક્યુરિટી એમાં છે પૈસાની ને તારી એક માણસની જાન બચાવવા માટે એ રોલના ખોમેનીએ પૈસાને ધકેલી દીધા તમે જો કે કેવા આલિમ છે પૈગંબરે કહ્યું કે બની ઇસરાયલના પૈગંબર જેવા છે તારો ઈમાનમાં કંઈ ખોટું નથી આના પછી એટલું ઇલમે અફવા નતું ઇલમું હતું કે એ જોઈને જ કહી દેતા હતા કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ તો પછી ઈરાન માટે શું નહીં કહ્યું હોય આપણે કયો હક છે કે આપણે એની ટીકા કરીએ બોલીએ એ વખતમાં માણસો તો મને તમને તને માનવા મને જ્યારે હું ભરતો હતો તો મને મને મારવા દોર્યા હતા માણસો એ તમને કહું મારવા દોર્યા હતા કે એ તો આશાસ્ય હતા ખૂની હતા કાતિલ હતા પણ તમે એના વખાણ કરો છો મિમ્બર ઉપર એ તો પહેલાંથી કરું છું વખાણ તો પણ એ જોઈ એ આપણે અને જો આ ઇમામ ખોમેની કેવી રીતે એના વખત તમને દેખાડવા માટે કે ઇસ્લામના આપણે શિયાના આલિમો કેવા હોય છે સલવાત બનો મોહમ્મદ વાલી મોહમ્મદ મને ઇમામે રઝા અલી સલામનો જિકર કરવો છે કે વાક્યો બયાન કરવું કેમ કે એનો આ મહિનો એનો છે ને પહેલી રાતના પહેલી તારીખના એની બહેનનો બહેનની વિલાદત છે જેના મેં ફાતેમા માસુમ હુકુમની પહેલી ઝિકાદના અગિયાર ઝિકાદના એની વિલાદત છે અને પછી તો કાંઈ છે ને બસ હજી શહાદત છે આખે પણ એ પણ એના દીકરા છે એટલે આખો મહિનો એનો ઇમામે રઝા અલી સલામનો ઇમામે રઝા એ આનો આખો મહિનો એનો છે ઇમામે રઉફ કે છે રઉફ એટલે મહેરબાની કરવાવાળા એટલે ક્લેમો એટલે રંપલી દો પોતે એમ સમજ્યા અને એને ઇમામે જામીન કે છે કે સિક્યુરિટી છે એને એ આપણે સિક્યુરિટી દેવાવાળા છે આપણી સિક્યુરિટી એવા પાસે છે ઇમામે જામીન આઠમા ઇમામ તો ઇબને બાબવાએ કરીને એક આલિમ હતા ઈરાન ઇબને બાબવાએ સેઝિયમ સેકલ આપણો ફ્રેન્ડ છે ને આપણો વેન્તાવિનિયમ સેકલ છે એ સેઝિયમ સેકલ 500 વર્ષ થઈ ગયા એ વખત ઈરાન છે એટલે તો એ તો ઓલા હતા આદોરાતોર દે ફે અગ્નિ પૂજક હતા આગ્નિ પૂજક પછી એમાંથી થયા સુન્ની સુન્ની હતા ભલે આપણે જે વાત કરીએ હતા સુન્ની 1501માં શિયા થયા છે 1501થી જે રાજા આવ્યો ને રાજા એ કહ્યું કે ના હવે હવે આપણો લા રિલિજન દેતા શિયા છે તો ત્યારથી આ શિયા ફેલાવતી શિયાનો ધર્મ એ સુન્ની ધર્મ નીકળી ગયું એટલે એને એક સેન્શન હતો ઈરાનને શિયા થયા 500 વર્ષ થયા છે ઇમામે રઝા અલી સલામ હતા બરાબર છે એ વખતમાં બધા સુન્ની હતા બધા સુન્ની હતા એને એટલો ટાઈમ ના મળ્યો કે ઇસ્લામ શિયાનો ફેલાવો કરે એ તો મેં પાસે 2 વર્ષ એનો હતા ગયા ઈરાનમાં 2 વર્ષે વધારે દેશમાં એને બેસાડ્યા કોઈ ગાદી ઉપર દેશમાં 3 માં તો ઇઝડી સર 203 એ તો શહીદ થઈ ગયા એટલે એ એ વખતમાં એને એટલો ટાઈમ ના મળ્યો કે શિયાનો ફેલાવો કરે શિયા ધર્મ પછી ફેલાવો તો એ એ એ વખતમાં હતા આ ઇબને બાબા ભાઈ એ જમાનામાં
તો ઇમામે રઝા અલી સલામનો રોઝો બનાવ્યો ને આનો દરવાજો બનાવ્યો દરવાજો ઇબને બાબાભાઈ છે ને એ મોટા આલિમ હતા સિપાસા આપણે આપણે એમ છે કે આપણે આલિમો બધી છે કે કિતાબો લઈને બેઠા હોય મસાઇલ હોય એમ કે એ લેતે એસ્ટ્રોનો એસ્ટ્રોનો હતા મેથેમેટિશિયન એ ક્લાઉસિયર એટલું જ નહીં આર્કિટેક્ટ કેવા આલિમ હશે રહેતા હતા ઈશ્વર આટલું બધું એનો પાસે ઇલમ હતો એટલા હોશિયાર હતા તો જ્યારે ઓળો દરવાજો બનાવતા તો ત્યાં આર્કિટેક્ટ હતા એ કે આ ઓલો માણસને કઈ ગયા છે બનાવતો હતો એને તાવીજ દઈએ તાવીજ જો આ આલિમ છે આલિમ કદાચ તમે સાંભળી લીધું હોય તાવીજ દઈ ગયા તમે વાત જાઓ ને મશરત આપણે બધા ને મશરત ની જિયારત અલ્લાહ નસીબ કરે સભ્ય જુમા છે આપણે દુઆ કરીએ તો એ બહુ જોવા જેવો છે ને રોજો તમને આખો દિવસ નીકળી જાય ઘણી ચીજ જોવાની છે વખતથી રોજો જોવાનો જિયારત પડે એની રીત નથી ઘણું છે ઘણું ઘણું જોવાનું છે મ્યુઝિયમ છે બધું જોવાનું છે બધા જાત જાતના સિક્કા છે કોડી છે મદ્રાસકારની કોડી તમને મળશે મદ્રાસકારની કોડી ગુરુબેનિયા છે આપણે દરિયા ને દાખલ થયો બહુ મોટો છે હમણાં તો કિચન બહુ વધારે છે એકદમ વધારે દીધો છે વાત ના પૂછો તો ત્યાં આપણે દાખલ થાય દાખલ થાય આ ગોષ્ટ આ પાર્થમાં એની કબર છે બીજા બધા આલિમો છે તો એને યાદ ગુજરી ગયા તો અહીં સ્વાન એની વસિયત હતી મૈયતને લઈને અહીંયા દફન વાંથી અહીંયા લઈ એ મનાઈ નથી થઈ શકે છે વાંથી અહીંયા દફન થઈ તો એ તાવીજ દઈ ગયા હોય માણસ કે આ તાવીજને છે ને તું આ જ્યારે થઈ જાય ને ભાઈનો દરવાજો તો તું એના ઉપર રાખશે અંદરમાં પ્લાન્ટ કરજ અંદરમાં થોડોક વખત પછી આવ્યો કઈક તો થયો કે હવે થઈ ગયો છે બાયણો ગયા થઈ ગયો બધું તૈયાર થઈ ગયું બધી રોજો બાયણો મસ્જિદે છે ને મસ્જિદે જમ બોલે ઇમામે રઝાનું બાજુમાં મસ્જિદ છે તો એ આવ્યા તો એ પૂછે છો ને માણસને કે તમે કેમ કહ્યું ઓલો તાવીજ રાખી દીધો અંદરમાં કે ના હું નથી રાખ્યો કેમ હું તો કહી દીધો કે તાવીજ આમાં ખોડવાનું છે અંદરમાં કેમ નથી કહ્યો બયાન કરે છે માણસ એટલે ઇમામે રઝાનું પહોંચી જશે અને આલિમને તમે કહ્યું કે એ વાત કરે છે કે રાતના મને સપનામાં ઇમામ આવ્યા સપના અને મને કહી ગયા કે આ તાવીજ ત્યાં રાખવાનું નથી તમે જેવી રીતે સાંભળ્યું તો એને એમ થયું કે આ સપનું સાચું હોય ખોટું હોય ખબર નથી સપનું છે આ સપનું તો બીજી રાત થઈ તો વળી સપનો આવ્યો બીજે દિવસે પાછો સપનો આવ્યો ઇમામ સપનામાં આવ્યા કેવી રીતે આવ્યો મને નથી ખબર નહીં તો નસીબદાર કહેવાય બે બે ત્રણ ત્રણ ઇમામ આવે આપણે પાસે દેખી રહ્યા આવું નસીબદાર કહેવાય જોઈએ ને તમે એટલી બધી તસ્વીકાર છો આલી મોટી મોટી પાઘડી પહેરો તો ના આવે આવા માણસ પાસે આવે છો કામ કરવા માણસો પાસે તો જો ઇમામ ક્યાં આવે છે આપણે નથી ખબર આના પાસે આવે સપના તો પાછી બીજી રાતને કહે છે કે તને આ નાખવાનું નથી તું નથી નાખ્યો પણ તને પાછું કહું છું કે ના નાખ બે રાત તો થાય દીવરાયુના સપના જેવું છે ત્રીજી રાતના પાછું સપનું આવ્યું પાછું સપનું આવે છે એટલે ઇમામ કહે છે કે ના એ રાખવાનું નથી ધ્યાન રાખશે તું અચકાતો છે ને વિચાર કરતો છે ઇમામની વાત સાંભળું તો સપનામાં છે ઓલું તો સામે મને કહી ગયા છે કેની વાતમાં અમારો શેફ છે પગાર મને એ દે છે આલિમ છે જેવો તેવો માણસ નથી આસ્ત્રોનો આર્શિતેક બધી છે તો એનું સાંભળું
એટલે સપનાનું સપનું સપનું કોણ હોય કે નહીં ખબર ઇમામ છે કે કોણ છે. બીજી રાત નહીં હોતું હવે એ તો ના કહેવી કે આ ઇમામનું જ સપનું છે ને સાચું છે તો હું નથી રાખતો. તો આ આલિમ સામેળ તો એકદમ રોવા લઈ ગયા, માતમ કરવા લઈ ગયા, રોવા લઈ ગયા, પીટવા લઈ ગયા એકદમ. આલિમ આ વખત આટલું જ સાંભળ્યું કે ઇમામ ના પડી ગયા છે ના રાખશે એટલું સાંભળ્યા રોવો રોવે રોવે. શા માટે એ તાવીસમાં એમ હતું એટલે બધાય સાંભળે, તમે તો બધાય સાંભળો છો અને આ મજલિસ છે બધે કોડ જશે ગામો ગામ દેશમાં બીજે દેશમાં જશે, ખાસ કરીને હોદ્દેદારને સાંભળવાની હોદ્દેદાર ગામને જે કામ ચલાવે છે ને જમાતને ચલાવે છે એના માટે છે આ એ એસોસિએશન મોટા હોય ને પોતાને મોટા કહેતા હોય આ લોકો સાંભળે બરાબર. કે તાવીઝનું કામ એ હતું કે કોઈ નજીસ માણસ એટલે કે હરામ માણસ આમાં દાખલ ના થાય. કેવું પુવાર હશે કે હલાલ ઝાદા જ એમાં દાખલ થઈ શકે ઘર પર ઇમામના રોઝામાં હલાલ માણસ જયારે બીજા ના કેવા માણસ હશે એ આલિમ કેવા હશે કેવું તાવીઝ કેમ હશે કેવું જોરાતું તાવીઝ હશે કે ઇમામ એને ના પડી કે ના નાખશે તો તાવીઝમાં કઈ હતો વજન હતું એટલે એટલે ઇમામે રહું છે એને ખબર એને પસંદ નથી કે પાર્શિયાલિટી થાય આમાં ડિસ્ટન્સિયો થાય કઈ નહીં. જે હોય માણસ આવે અહીંયા ગુનેગારની વધારે જરૂર છે કે આવે ને તમે કેમ રોકો એનો આ તમારો છે દરવાજો કે તમે રોકો છો કે ના આવે અલ્લાહનું ઘર છે અલ્લાહ પાસે આવે છે તો એને આવવા દો. તો ઇમામે મનાઈ કરી કે તમારો કોઈ હક નથી જેને આવવું હોય આવે સલવાત પઢવા માટે. અલ્લાહુમ્મા સલ્લી અલા એનાથી દુશ્મનો રાજી છે એટલે એને રઝા કહેવાય છે રિઝા એ રાજી છે પોતે તો રાજી હોય એના માણસ તર્જુમાન કરે છે કે એ અલ્લાહથી રાજી હતા ને આ બરાબર છે તો રાજી થયું દીકરો એના બાપથી રાજી છે એમાં કંઈ ખૂબી નથી. બાપ રાજી છે કે નથી બાપ દીકરાથી રાજી છે એ તો ખબર નથી આપણને એ રાજી છે. આ તો અલ્લાહ રાજી રસૂલ રાજી ઇમામ રાજી બધાય રાજી ઇમામે રજા આવી છે ઇમામે રઉફ છે ઇમામે જામીન છે એ ગરીબ એ તુસ કહેવાય છે એટલે ત્રણ છે તુસ ગરીબ ગુરબા એ ત્રણ છે પાંચ મિલી છે ત્રણ છે આ ઇમામ. તો હવે એને જો મામો મેં તેડાવ્યા એને હું લંબાવતો નથી કે તેડાવ્યા એને ગાદી વારસ કરવા માટે એટલે કે એ ગુજરી જાય તો ઇમામ એની જગ્યાને સંભાળે. ઇમામે ના પાડી દીધી હતી કે હું તારા પહેલાં મરી જઈશ અને કબરે કહી દીધી હતી જ્યારે તારો બાપ સૂતો છે ને ત્યાં મારી કબર થશે તારો બાપ અને હું આ બે આંગળી સાથે છે ને એમ હશે એમ જ છે આપણે એમાં જ્યારતમાં જાય છે કે કેની જ્યારત પાડો તમે આવજો એ વખતમાં યાદ રાખજો કે વડો અહીંયા સૂતો છે હારૂન અલ રશીદ મલઊન અહીંયા સૂતો છે જે સાતમા ઇમામને શહીદ કર્યો એ અહીંયા સૂતો છે એટલે લસા સાંજ પેર લસા સાંજ પેર એ લ પેર દો લસા કે મામૂન દીકરાને શહીદ કર્યો બાપ એના બાપને શહીદ કર્યો. આ હારૂન અલ રશીદની બાજુમાં આવીને કહે છે કે મારી અહીંયા ખબર તમને કહી દીધું છે ફોકટને હેરાન થાય છે મને ગાદી વારસ કરે છે તોફાન હું તોફાન નહીં તો કંઈ નહીં પણ એનો દગો હતો દગો હતો દેતાઈમાં નથી ઉતરતો પણ એને એમ હતું કે ઇમામને આમ લઈ અને પછી ઝેર આપી અને શહીદ કરાવ્યો અને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હતી કેમ કે બધા શિયાઓ ધીકલારી થઈ જશે કોઈ ખાનગીમાં નહીં હોય તો તૈયાર નહીં કરી સિમ્યુલેશન ફોર નહીં બધે જાહેર થઈ જશે કે આ ઇમામને રજાના ચાવાવાળા છે એટલે પછી એક એકને મારવા ને પકડવા ને કતલ કરવા ને કેદમાં રાખવા સહેલું થઈ પડે છે. જો આ પોલિટિક છે બોલી માણસ પોલિટિક કરતા હોય ને આ બધું શીખવું જોઈએ તો ખબર પડે કે દુનિયામાં કેવી રીતે ચાલે છે કેમ ચાલે છે. તો એ એટલે હતું આ
કે માણસોને પકડીને મારવા આ સહેલું થઈ પડે. ઇમામ તો એક છે, મારી નાખશે, શહીદ કરી નાખશે, પણ પછી બીજા એ રહેશે. ઇમામે રઝા અલૈહિસ્સલામને લઈ જાય છે, અહીંયા મરવ હતો ને, અમારો ખુરાસાન, ત્યાંથી લઈ જાય છે અને જાય છે બગદાદ. બગદાદ જાય છે, ઇરાક જાય છે, એટલે હવે કેપિટલ સાંજે કરવાની. અહીંયા આવે છે ગામડામાં, એનું નામ હતું સનાબાદ, આ મસ્જિદ છે, ગામડું હતું, નાનું ગામડું, પણ બહુ ઠંડી ઠંડી હતી. આજે પણ તમે જાઓ તો મસ્જિદમાં ઠંડક છે અને કુંભમાં ગરમ હોય છે. હું મસ્જિદમાં ઘણો રહ્યો છે એટલે મને ખબર છે કે એમાં ઠંડી વધારે છે, ને ગમે તમે મસ્જિદમાં અને કુંભમાં ગરમ છે. તો મસ્જિદમાં તો એ તો ગામડું હતું ના, આજે છે દેશી એમ બિલ દિલિરણ છે એને લઈ આવે. અને રાતના સુતા હતા, પહેલે તો એક માણસને મરાવી નાખ્યો જેના સાથે હતો એનો એનો સલાહકાર કોસી, એને મરાવી નાખ્યો પહેલે. અને પછી ઇમામને દરાક દીધા, દરાક એની અંદરમાં ઝેર નાખ્યો, જે ઝેર વાળા દરાક હતા ને ઇમામની સામે રાખ્યો, ઝેર વગર નતા પોતાની બાજુમાં રાખ્યો, એમાંથી કાઢ્યો. ઇમામને કીધું આમાં ખાઓ. ઇમામ કે આના કરતા એ આના જેવા સરસ તમને દરાક નહીં મળે, એ કે આ જન્નતના દરાક આના કરતા વધારે સારા છે. ઇમામ કહે છે, ઇમામ એ ધીરેક્ટ હતા, ધીરેક્ટ તો એ ચોખ્ખું જ બોલી દેતા હતા સીધું, માણસને ગમે કે ના ગમે કે જન્નતની દરાક આના કરતા સારી છે. ઠીક છે, તમે શંક કરો છો ને આમ છે ને તેમ છે ને, ખૂબ ખબરાય પણ મને એવા. ઇમામે બે કે ત્રણ જ રેઝાઈ લીધી, બે કે ત્રણ રેઝાઈ લીધી અને એની એ માથા ઉપર કપડું રાખીને આવી લાગ્યા. તો મામું કહે છે કે તમે ક્યાં જાઓ છો, જ્યાં તું મને મોકલ્યો છે વાં જાઓ, તું મને કબર મોકલવા માંગે છે. ઇમામ આવેલા જાય છે અને પછી એની શહાદત થાય છે, અઝાદારો એની શહાદત થઈ છે. એટલે નવમા ઇમામ અલૈહિસ્સલામ તો મદીના હતા, આઠ વર્ષના હતા, આઠ વર્ષના, આઠ વર્ષના હતા અને મોજીઝાથી મદીનાથી આવે છે, બાપને ઘૂસરો કફન આપી અને દફન કરે છે. અઝાદારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા તો ચોથા ઇમામ પણ મોજીઝાથી આવ્યા હતા, એને તો કેદ કરીને લઈ ગયા હતા કુફા. કુફાથી બીજે દિવસે કે ત્રીજે દિવસે હાથમાં સાંકળ હતી, પગમાં બેડી હતી ને છતાં માંથી મોજીઝાથી આવે છે ને બાપને દફન કરવા આવે છે. પણ અઝાદારો જ્યારે આશુરાનો વખત થઈ ગયો, સામે ગરીબા હતી, આ દુશ્મનોને ચેન નહોતો, હજે સુખ નહોતો, સંતોષ નહોતો, ત્યાં સંતોષ, આટલું લૂંટી લીધું, આટલો જુલમ કર્યો, પણ તો એમ થાય છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લાશ તો કટકે કટકે કરી નાખ્યા. પછી એમ થયું કે જે હઝરત અબ્બાસ જે અલમદાર હતા હુસૈનના લશ્કરના, એની લાશની ગોતો તમે, એ નહેરે ફુરાતની બાજુમાં આવે છે અઝાદારો, જનાબે અબ્બાસની લાશને કટકે કટકા કરી નાખે છે, ચોરે ચૂરા કરી નાખે છે. એટલે તો આજે તમને જો નસીબ થાય હઝરત અબ્બાસની કબર જોવાની, તો તમે દેખશો કે આવી નાની કબર છે, જે કોઈ નાના બચ્ચાની કબર હોય પૂછવામાં આવે કેમ આવી કબર છે. એમાં હઝરત અબ્બાસ તો બહુ ઊંચા હતા, એ તો બહુ કદાવર હતા, જોડાતા હતા, ને કબર આવી નાની. તો જનાબે ઝૈનુલ, જનાબે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ બધા કટકાને ભેગા કરી એક કપડામાં રાખી અને આ મૈયતને દફન કરી હતી, જે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની હતી. ગુનાઓને માફ કરી નાખી અને મરુમીનોના ગુનાઓને માફ કરી નાખી, અને જે લોકો અહીંયા હાજત લઈને આવ્યા છે અથવા ઘેર હાજર છે, દરેકની હાજતને અલ્લાહ કબૂલ ફરમાવે. જે કોઈ બીમાર હોય, ઘરે હોય, હોસ્પિટલમાં હોય, કોઈ પણ જાતની બીમારી, અલ્લાહ દરેક બીમારને પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. આપણા રોજગાર ધંધાની અંદર અલ્લાહ બરકત અતા કરે, મુસલમાનોના આપણા બગડેલા કામને સુધારી આપે. આજે પરીક્ષાનો ટાઈમ છે, જે લોકો બચ્ચાઓ પરીક્ષા કરી રહ્યા છે, અલ્લાહ એની પૂરેપૂરી કામયાબી આપે, એ લોકોની હિંમતને પૂરી કરે. જે લોકો
زيارت અને હજની ઉમેદ રાખે છે હજનો પણ મોસમ છે તૈયારીનો ટાઈમ છે અલ્લાહ દરેક તમન્નાને પૂરી કરે હજ નસીબ કરે زيارت પણ નસીબ કરે ઇમામે જમાનાને જલ્દી જલ્દી જરૂર ફરમાવે એના મદદગારો અનસારોની અંદર આપણને શામિલ કરે આપણા અમાલોની ખિદમતમાં જાય છે તે અમાલો ઇમામની ખિદમતમાં કબૂલ થાય આપણે એક વખત સુરે અલહમ્દ ત્રણ વખત સુરે કુલ હુ અલ્લાહ પઢીએ અને તમામ મરહુમીનને બક્ષી આપીએ જેના નામ લેવામાં આવ્યા જેના નામ લેવામાં નથી આવ્યા બિસ્મિલ્લાહ રહમાન રહીમ બિસ્મિલ્લાહ રહમાન રહીમ બિસ્મિલ્લાહ રહમાન રહીમ بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى محمد وعلى ورجهم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا رب